ના મેળામાં ભક્તોનો ધસારો જોઈ શકાય છે. 5 દિવસમાં જ 22 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. તો 5મા દિવસે જે ભક્તો છે તેમની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 5.98 લાખ એટલે લગભગ 6 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી ધામ પહોંચ્યા. ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ બુધવારે થશે અને મેળાની સમાપ્તિ પહેલાં અંબાને નોરતાનું આમંત્રણ આપવા ભાવિકો પહોંચે છે. 5 દિવસમાં મંદિરમાં 52,96,000ની આવક થઈ છે. 3.5 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ થયું છે. દરમિયાન જે જે પદયાત્રિકો મોટા અંબાજી જાય છે તે તમામ પદયાત્રિકો ગબ્બર ડુંગર પર આવતા જ હોય છે. એનું વિશેષ મહત્વ છે કેમ કે અહીંયા મા અંબા બિરાજમાન છે જ્યોતિ સ્વરૂપે. આપણી સાથે વધુ વાત કરવા જોડાશે આ મંદિરના મુખ્ય પૂજારી ગિરીશભાઈ લોઢા. આપનું સ્વાગત છે ગિરીશભાઈ. જય અંબે. સૌથી પહેલાં સવાલ વાત એ જ કરવાની કે ગબ્બર ડુંગર પર આવીએ તો જ પરિક્રમા પદયાત્રા પૂરી થાય એવું કેમ? કારણ કે અહીંયા મુખ્ય મંદિર તરીકે મા અંબાનો હૃદયનો ભાગ શક્તિપીઠ તરીકે ગબ્બર અહીંયા છે. શાસ્ત્ર પ્રમાણે માતા સતીનો હૃદયનો ભાગ અહીંયા પડ્યું છે. હૃદય એટલે આપણું દિલ. આપણે દિલથી વાત માને કરીએ એટલે મા જરૂર સાંભળે એટલે મા અંબાના અખંડ જ્યોતના દર્શન કરવા આવે. સાથે સાથે એવું કહેવામાં આવે છે કે સામે હવે નવરતા આવી રહ્યા છે તો મા અંબાને નવરતાનું આમંત્રણ આપવા માટે દરેક માઈ ભક્તો ચાલીને કે પહેલાં બહુ જમવામાં પહેલાં લોકો ચાલીને કંઈ પણ આમંત્રણ આપવા જવું એટલે માતાજીને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે કે મા નવલી નવરતા અહીં આવે છે તો આપ અમારા ત્યાં અમારા ગામે પધારો. એ રીતે માતાજીને માહી ભક્તો ચાલીને મા અંબાને આમંત્રણ આપવા પણ આવે છે. અમુક લોકોને કઈ બધી બાધાઓ હોય છે કે મા અંબાને આવું કામ થાય તમે ચાલીને આવશું તો દરેક માણસો બાદીપુરમાં એમની બાધાઓ પૂરી કરવા આવે છે. ભાદરવી પૂર્ણિમાનો આજે મેળો જે છે એ નિમિત્તે ગબ્બર ડુંગર પર શું વિશેષ આયોજન? વિશેષમાં દરેક માઈ ભક્તો યાદાના વિકાસ બોર્ડે સારી વ્યવસ્થા કરી છે કે દરેક માઈ ભક્તો સારી રીતે દર્શન કરી શકે અને સારી એવી પોલીસ વ્યવસ્થા પણ છે કે યાત્રિકોને ક્યાંય કંઈ તકલીફ ના પડે. ડગલે પગલે આરોગ્ય કેન્દ્ર છે, પાણીની વ્યવસ્થા પણ છે એમ કોઈ પણ માઈ ભક્તને ક્યાંય કોઈ તકલીફ ના પડે. છેલ્લો પ્રશ્ન કે ભાદરવી પૂર્ણિમાનો અવસર હોય અને ગબ્બર ડુંગરનું સાનિધ્ય હોય, મા અંબાનું સાનિધ્ય હોય, શરણું હોય, એ કેટલી ધન્યતાની અહેસાસ કોઈ પણ ભક્ત માટે હોય? ધન્યતાની અહેસાસ તો આજે આપણે ના કહી શબ્દ જ નથી કારણ કે અહીંયા આવ્યા પછી, કારણ કે લોકો ચાલી નહીં આવે અને આવા ડુંગરા ઉપર ચડવું એટલે હજાર સીડી ઉપર ચડવું હોય થાક લાગે કઈ તકે નહીં નથી ચાલવું લખી ના ગબ્બર ઉપર ચડે એટલે એમને લાગે કે હા હા માતાજી દર્શન થઈ ગયા અને સારો એવો અનુભવ થાય કે ના ગબ્બર ઉપર અમે ચડ્યા ને અમને બહુ આનંદ આવ્યો અને લોકો બહુ ખુશ થઈને દર્શન કરી. સામે આપ પણ જોઈ શકો છો અમારા ભક્તોને ક્યાંય થાકનો અહેસાસ લાગે છે આટલું બધું ચાલીને આવ્યા છે. પણ તમે જોયું નાના નાના છોકરા પણ ગબ્બર ડુંગરા ઉપર ચડીને આવે છે પણ જરા બી થાકનો અહેસાસ લાગતો નથી. આભાર પૂજારી સાહેબ. તો ગબ્બર ડુંગર પર આવવું ખૂબ જરૂરી છે કેમ કે અહીંયા માનું હૃદય એટલે આ હૃદય સ્થળ ચોક્કસ છે ગબ્બર ડુંગર એ મા અંબાનું અને માટે જ આસ્થાપૂર્વક અનેક ભક્તો અહીંના દર્શને આવી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે હું છે.